नमस्ते विद्यार्थी मित्रों, फरी आज आपणे लेक्चर नंबर 10 એમાં આપણે પાઠ નંબર 20 છે જે કાલે અધૂરો હતો લેક્ચર નંબર 9 માં એને આપણે આગળ ધપાવી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે આપણે તમે જેમ ક્લાસની અંદર સામે હતા એવી જ રીતના મારી સામે તમારું પાઠ્યપુસ્તક કાઢો અને મારી સાથે જ આપણે આ પાઠ ભણીશું અને સમજીશું. મેં તમને લેક્ચર નંબર 9ની અંદર આ પાઠનો પૂર્વ પરિચય આપેલો છે આંશિક, અને હવે આપણે શબ્દશઃ પાઠની અંદર આગળ ભણીશું. હવે ગયા લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કે અનન્યા છે જે મોટી બહેન છે, અરવને પત્ર લખી રહી છે. હવે જ્યારે અનન્યા છે અરવને પત્ર લખે છે ત્યારે પત્રનો જવાબ આપી રહી છે, કેમકે એમની પહેલાં અરવે અનન્યાને પત્ર લખેલો હતો. હવે આ વખતે જ્યારે અનન્યા પત્ર લખે છે ત્યારે એનો વળતો જવાબ લખે છે, સાથોસાથ એ અભિનંદન પણ આપે છે, કેમકે અરવે પોતે 11 જે સાયન્સમાં જે પોતે એડમિશન લીધેલું છે એ સાયન્સનું જે શિક્ષણ માટેનું જે માધ્યમ છે ગુજરાતી પોતે રાખેલું છે, એટલે કે ગુજરાતી માધ્યમમાં પોતે હવે સાયન્સમાં અભ્યાસ કરવાનો છે, માધ્યમ ગુજરાતી રહેશે. પરિણામે એની બહેન અનન્યા ખુશ છે અને ખુશીની મારી પોતે જે પત્ર લખે છે એમની અંદર ખરેખર તો માતૃભાષાનું કેટલું મહત્ત્વ છે એ મહત્ત્વ જ આપણને અહીં જાણવા અને શીખવા મળે છે. આમ પણ મેં ગઈકાલે જ તમને વાત કરેલી હતી, માતૃભાષા છે આપણા પોતાની ભાષા છે, જે ગળથૂથીમાંથી મળેલી છે. ગળથૂથી એટલે જ્યારથી બાળક છે, જન્મ છે થી નાનું થાય છે ત્યારથી એ પોતે કાનમાં થોડા થોડા શબ્દ છે એ નાખતો જ જશે એમ એ પોતે જ્યારે શાળામાં પ્રવેશ કરે છે એ પહેલાંથી જ ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ એમને જ્યારે લખતા વત્તા નહીં આવડતું હોય તો પણ એને એકત્ર કરી જ લીધેલું હોય છે. તો આપણે ગળથૂથીમાંથી જ આ ભાષા મળેલી છે અને એ બોલીની છે, તળપદી ભાષા છે અને શૈક્ષણિક ભાષા છે. તો આ ભાષા આત્મસાત કરવી ખૂબ જ સહેલી રહે છે. અને ભાષા છે એ તો દરિયા જેટલી વિશાળ છે, જેટલી માણો, જેટલી ભણો અને જેટલું તમે એમાં ઊંડા ઉતરો એટલું જ આપણા માટે અઘરું અને એટલું જ આપણા માટે વિશાળ આ ભાષા છે બની રહે છે. કદાચ એટલા માટે જ અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકને આપણી જ માતૃભાષા જે બોલીની બોલાય, તળપદીની બોલાય, તો એવા શબ્દ છે એમને અઘરા લાગે છે, અઘરી લાગે છે ગુજરાતી માધ્યમના બાળકોની સરખામણીમાં. હવે ફરીથી આપણે પાઠ ઉપર આવી જઈએ. ગઈકાલે મેં તમને પાઠની આગળ આપણે ભણેલા હતા કે અનન્યા અહીંયા સમજાવે છે, આમ તો અનન્યાને વસંત ઋતુ ગમે છે, પરંતુ એ સિવાય જે ચોમાસાની જે વર્ષા અને શરદ છે એ પણ એટલી જ ગમે છે. હવે આ બંને મોસમો ગમવા પાછળના કારણમાં એવું છે કે જ્યારે શિયાળો પૂરો થાય છે અને ઉનાળાની શરૂઆત થાય છે ત્યારે જે ઉનાળાની શરૂઆતની અંદર આંબા ઉપર મોર આવે છે અને આંબાના મોર જોઈ અને એમને જોઈ અને પેલી કોયલ છે ટહુકા કરવાનું ચૂકતી નથી. આંબા પર કેરીઓ ઝૂલે છે અને કોયલના ટહુકા છે સાંભળવા ખૂબ ગમે છે, એટલે મને વસંત ગમે છે. પણ અનન્યાનું કહેવું છે કે અરવ એવું નથી, કોયલ તો આખો ઉનાળો છે આંબાની ડાળ ઉપર બોલી અને સૌનું ધ્યાન છે અને વાતાવરણનું ધ્યાન છે એ ખેંચતી જ રહે છે, એ તો મને એટલે જ વહાલી છે. પરંતુ કોયલ સિવાય પણ અનન્યાને કયા કયા પક્ષીઓ છે વધારે વહાલા છે એમની પોતે અહીંયા સમજણ આપે છે, જાણ કરે છે કે કોયલ સિવાય પણ મને કબૂતર છે, હોલો છે, કાગડો છે, ડૈયદ છે, દેવચકલી છે, એ પણ મને વહાલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પંખીઓ આપણા જ આસપાસ છે, આંગણામાં ઘૂમતા પંખીઓ છે. કદાચ આપણા શહેરોમાં તો આ બધા પંખીઓ ઓછા જોવા મળે છે, પરંતુ ગામડામાં આજે પણ આ બધા જ પંખીઓ તમે જો તમે ધ્યાનથી જોશો અને એને ઓળખવાનો પ્રયાસ કરશો તો એ બધા તમને મળી રહેશે. દેવચકલી છે, આપણી જે આસપાસ ફરતી જે ચકલી છે ને એના કરતાં એમની જે પાંખો છે પીળી હોય છે,
બાકી કબૂતર છે અને હોલો છે, બેને ઓળખો છો? ભૂખરા રંગનો હોય છે, હોલો છે આછો ગુલાબી, અને કબૂતર. કાગડો તો જોયેલો છે કાળા રંગનો, દયદ અને દેવચકલી. એ પછી વસંતમાં તો પેલો કંસારો, કલકલિયો, ચાસ, સોબીગી પણ તરસ્યું તરસ્યું છે, બોલ્યા જ કરે છે, એ મને ગમે છે. અને હવામાં શેલારા લઈને ઉડતા બુલબુલ, પછી પતરંગો, દરજીડો અને શક્કરખોર ને પણ હું જોઈ રહું છું અને એ પણ મને ગમે છે, બરાબર ને? અને તને પણ ગમે છે. અરો, આવું અનન્યા છે કહેવાનું ચૂકતી નથી. શેલારા લઈને એટલે શું? શેલારા લઈને અને પાણીમાં જે તરતા હોય ને જળચળો, એમાં હવાની અંદર ઉડતા પંખીઓ છે. એ પંખીઓની અંદર છે બુલબુલ, પતરંગો, દરજીડો, શક્કરખોર વગેરે, જે બેનભાઈને બંનેને ગમતા પંખીઓ છે. આ સિવાય અનન્યા છે પોતાના પત્રની અંદર અને ભાઈની સાથે વાર્તાલાપ આ રીતે આગળ વધારી રહી છે. અનન્યા કહે છે કે અરવ, તને યાદ છે આપણી ગુજરાતીની ચોપડીમાં બધા પંખીઓ વિશે તથા ઋતુઓ વિશેના કાવ્યો આવે છે. આપણને તો એ બધું જ જોવાને સાંભળવા ખૂબ ગમતા હતા અને સાંભળતા પણ હતા. દાદાજીએ ઘરવાડામાં ને ખેતર વગડે વૃક્ષો ઉછરેલા. તને યાદ છે ગામડાની અંદર દાદાએ છે ઘરવાડા, ઘરની આગળનો જે કે પાછળનો જે વાડો છે, પછી ખેતરના વગડે છે, ઘણા બધા વૃક્ષો છે દાદાએ ઉછેરેલા. ગામમાં આજે એ વૃક્ષો ઠીક ઠીક છે, એટલે કે ગામમાં આજે પણ વૃક્ષો છે. આવા જે વડીલો દ્વારા જે કંઈ પણ ગામના અને કામના હોય ને એવા વૃક્ષો અચૂક પોતાની આસપાસ ઉગાડેલા હોય, આજે પણ એ વૃક્ષો પ્રમાણમાં જોવા મળે છે. ઋતુઓ જાડવે જાડવે દેખાય, એનો કહેવાનો મતલબ શું છે કે ઋતુઓ જાડવે જાડવે દેખાય, એટલે જેમ આંબા ઉપર કેરી ક્યારે આવે? તો ઉનાળામાં. તો ઉનાળામાં જ એના મોર દેખાશે અને ઉનાળામાં જ એ પંખીઓ એમાં કિલ્લોલ કરશે. એવી રીતે દરેક વૃક્ષોની ખાસિયત હોય છે. ગુલમોહર તો એ વસંતની અંદર જ કેસરી રંગથી એ ખીલેલા તમને દેખાય છે, કેસુડો છે, ગુલમોહર છે વગેરે. તો વૃક્ષો છે ઝાડવે ઝાડવે દેખાય છે અને ત્યાં જ એ પંખીઓ પણ ગાય છે. પીપળ, વડના ટેટા તથા સોનમોરના પોપડા છે, બીજા ફળો પણ ખાય છે. હવે પીપળ ને વડના ટેટા, વડ છે એના લાલ કલરના નાના નાના ગોળ એવા ટેટા હોય છે. પંખીઓ છે એ ગોળ એ ટેટા છે એમને ફોલી ફોલીને ખાય છે, અંદરથી પીળો રંગનો ભાગ નીકળે છે. પછી સોનમોરના પોપડા જેવા ફળો બધા જ આ પંખીઓ ખાતા હોય છે. વૃક્ષો છે તો ધરતીની શોભા છે, બહુ સ્વાભાવિક વાત છે કે વૃક્ષો છે ધરતીની શોભા છે, ધરતીને હરિયાળી કરે છે અને જે ભિન્ન ભિન્ન પ્રકારના ફળ ફૂલ અને રંગ ધરાવતા જે કંઈ વૃક્ષો છે એ એનો અનેરો જે સૌંદર્ય છે એને પાથરે છે. એ જ છે તો રોજનું જીવન ભર્યું ભર્યું લાગે છે. ખરેખર વૃક્ષો છે તો રોજનું જીવન પણ કેવું લાગે છે? ભર્યું ભર્યું લાગે છે. અરવ, તને એવું લાગશે કે આજે હું આ માતૃભાષાનો જાદુ પાથરવા સારું બધું સારું સારું લખી રહી છું, એવું છે? તે બોલને એમાં ખોટું પણ શું છે ભૈલા? જો તને કંઈક પણ એવું લાગતું હોય કે આજે હું તારી સાથે કેવી સરસ મજાની બધી વાતો કરું છું, વૃક્ષોની વાતો કરું છું, પંખીની વાતો કરું છું, ઉત્સવની વાતો કરું છું તેમજ ઋતુઓની, તો તને એવું લાગતું હશે કે જાણે કે હું માતૃભાષાનો જાદુ પાથરવા માટે તારી સાથે આ બધી વાતો કરું છું. તો એમાં કંઈ ખોટું પણ નથી. અરો, વૃક્ષોના પાંદડા તેમના શબ્દો જ છે. વૃક્ષો છે એના પાંદડા આમાં હલે છે અને હલવાથી જે કંઈ અવાજ આવે છે ખરેખર તો એના પાંદડા નથી, પણ ખરેખર એ એના શબ્દો છે. પવનમાં એ કેવું મરમર મરમર બોલે છે, પવનમાં એ કેવું મરમર મરમર બોલે છે. મરમર છે પાંદડાનો અવાજ છે અને પાંદડા હલવાથી જે અવાજ થાય છે એમને જ માટે શબ્દ છે એ મરમર છે. હવે આ જે મરમર છે એ શું છે? તો કે મરમર છે પાંદડા હલવાનો અવાજ છે અને વૃક્ષોની એ ભાષા કહી છે. તો કહે છે અહીંયા આગળ છે એ અનન્યા છે, ફૂલો વૃક્ષોની કવિતા છે. હવે વૃક્ષો ઉપર જે કે ફૂલો ખીલે છે એ ખરેખર તો વૃક્ષોની કવિતા છે. આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમ વગડામાં મોટેથી બોલતો સંભળાય છે. કેસુડો સીમ વગડામાં મોટેથી બોલતો સંભળાય છે. ખરેખર વસંતની અંદર કેસુડો છે, કેસુડાના
પાંદડા છે એ જોવા નથી મળતું, પરંતુ આખો કેસુડો છે એ વૃક્ષોમાં કેસરી રંગથી છવાઈ જાય છે અને સરસ મજાનો કેસરીયો રંગ છે એમની અંદર જ તમને દેખાશે. તમે જોયા હોય તો એનો તમે અનુભવ કરશો અને તમે ખરેખર એક વખત ગામડાની અંદર જે ઉગતા જે કેસુડાના જે વૃક્ષો છે એને વસંતની અંદર જોવાનો આનંદ છે એ ખરેખર અનેરો છે. હવે સીમડો, કેસુડાની જેમ સીમડો છે એ એમના વસંતની અંદર રાતાગલ, રાતા ફૂલોથી આખો લાલ ચોળ એટલે રાતા રંગથી ફૂલોથી એ છવાઈ જાય છે. એટલા માટે જ અનન્યા કહે છે કે હું જ્યારે સીમડા નીચે ઊભી હોઉં ને તો લાલ ચટાક ફૂલોથી જાણે કે ભીંજાય જ જાઉં છું. ઘરના માંડવે મધુમાલતી અને કુંડાના મોગરા છે મહોર્યા છે. એટલે ઘરના જે માંડવો છે, માંડવો કોને કહેવાય? એટલે માંડવો એમને કહેવાય છે એમ કે જેમની વેલો છે એમ માંડવા, એટલે ચાર જે લાકડાના થાંભલીઓ બનાવવામાં આવે છે એમની અંદર વેલો છે ચડાવવામાં આવે છે અને એમને કહેવાય છે માંડવો. તો એમાં મધુમાલતીની જે વેલ છે, કુંડાના જે મોગરા છે, મોહર્યા છે, મોહર્યા એટલે ખીલ્યા છે, આ જે ફૂલો છે માત્ર ખીલતા નથી પણ આ જે ફૂલો છે સુગંધ છે આસપાસ વાતાવરણમાં ફેલાવે છે. તેની સુગંધોની લહેરો છે છાતીને ને મગજને તરબતર કરી દે છે. એની જે સુગંધની લહેરો છે હવાની અંદર ફેલાય છે, જેમાં આપણે કેમ અત્તર છે કે સ્પ્રે જેમ છાંટીએ છીએ એમાં જે ફૂલો છે, મોગરો છે, પછી મોગરો છે, મધુમાલતી છે, રાતરાણી છે, એની જે સુગંધની લહેરો છે આછી આછી મંદ મંદ આખા વાતાવરણને સુગંધિત બનાવી દે છે. મગજને તરબતર કરવી એટલે એકદમ તરબોળ કરી દે છે એમના સુગંધના નશાથી. બારી પાસે બેસીને વાંચું છું ત્યારે તો સોન ચંપો એના ફૂલો મને તાકી જ રહે છે. સોન ચંપાના ફૂલો છે જાણે કે પોતાની સામું જોઈ અને આમ તાકતા હોય ને એવું અહીંયા અનન્યાને લાગે છે. ટગરી પણ ટગર ટગર જોવે જ રહે છે. ટગરી એના જે ફૂલો છે જાણે કે અનન્યાની સામે ટગર ટગર એકી ટસે આમ જોઈ રહેતા હોય એવું લાગે છે. તે હજારી ગલ તો બોલકા છે, આવું કોણ કહે છે? અનન્યા કહે છે. હજારી ગલ એટલે કે હજારી ગલ છે એક પ્રકારનું ફૂલ છે એમ અને ખૂબ જ બોલકા છે. તો બોલાવ બોલાવ કરે જ છે પણ ભાઈ મારે તો હવે પરીક્ષા આવે છે. ખરેખર તો અનન્યા અહીંયા જે બોલકા કહે છે હજારી ગલને, ટગરી છે ટગર ટગર જોયા જ કરે છે, સોન ચંપાના જે ફૂલો છે તાકી જ રહે છે, ખરેખર આવું કહીને અહીંયા કહેવાનો મતલબ એ છે કે અનન્યાને વૃક્ષો અને ફૂલો સાથે અગાઢ એવી લાગણી છે અને લગાવ છે. પરિણામે આ ફૂલો આ વૃક્ષો એમની સાથે વાર્તાલાપ કરતા હોય એવું લાગી રહ્યું છે. એમને ખરેખર આ સૌંદર્ય ગમે છે. ખરેખર અનન્યાનું કહેવું છે કે હજારી ગલ બહુ બોલકા છે, મને બોલાવ બોલાવ કરે છે, ટગરી છે એકી ટસે જોયા જ કરે છે અને સોન ચંપાના ફૂલો તાકી રહે છે. પણ આ સૌંદર્ય ભર્યું હોવા છતાં પણ એ અરવને જણાવે છે અનન્યા છે કે અરવ મારે પરીક્ષા આવે છે એટલે મારે વાંચવું તો પડશે જ. આ બધું સરસ મજાનું સૌંદર્ય હોવા છતાં પણ મારે મારી પરીક્ષાની તો તૈયારી કરવી જ પડશે. હવે અનન્યા છે અરવને જણાવી રહી છે કે અરવ મને ખ્યાલ છે કે તને 11 સાયન્સમાં જે તે ગુજરાતી માધ્યમમાં તે પ્રવેશ મેળવ્યો છે એ બદલ મારે તને અભિનંદન આપવાના છે. હવે એનું કારણ જ એ છે કે ભૈલા તે અંગ્રેજી માધ્યમમાંથી તે ગુજરાતી માધ્યમમાં 11 સાયન્સમાં પ્રવેશ મેળવ્યો છે અને તે ગુજરાતી માધ્યમમાં જ આગળ ભણવાનું એક નક્કી કર્યું છે અને આ જે નિર્ણય લીધેલો છે એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. એ પાઠવવા માટે જ ખરેખર તો અનન્યાએ આ પત્ર લખ્યો છે. તો અનન્યાને તો અરવનું આ જે ડિસિઝન છે, આ નિર્ણય છે, ખૂબ જ ગમ્યો છે. હવે અનન્યાનું માનવું છે કે અરવ આપણે ત્યાં અંગ્રેજી માધ્યમમાં ભણવાનું એક ઘેલું લાગ્યું છે. ઘેલું એટલે એક પ્રકારનો આપણે એક અંદાજ છે અનેરો કે ભાઈ અંગ્રેજી માધ્યમમાં ભણવું છે એ તો ખૂબ જ સારું કહેવાય, એક ઘેલું છે, એક નશો છે એમ. પણ ખરેખર એવું નથી, અંગ્રેજીની જરૂર છે પણ માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બે બગડે. બાવાના બે બગડે એક કહેવત છે કે
જે માતૃભાષાને આપણે પૂરતા ઓળખતા ન હોય ને ત્યાં અન્ય ભાષા અંગ્રેજી ભાષાની અંદર આપણે શિક્ષણ જ મેળવવાનું એ તો કેવી ઘેલછા કહેવાય. એટલે બરાબર આપણે એ શિક્ષણને આત્મસાત કરી શકતા નથી. એક નવી જ કહેવત છે, પ્રસરી રહી છે, ઉત્તમ અંગ્રેજી પણ માધ્યમ ગુજરાતી. એક નવી જ કહેવત છે, આપણા બધાની અંદર ફેલાઈ ગયેલી છે કે અંગ્રેજી બરાબર છે, સારું છે, પણ એનું માધ્યમ તો ગુજરાતી જ હોવું જોઈએ. બરાબર, હા, ગુજરાતીમાં જ માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પના શક્તિ, તર્ક શક્તિ વધુ ખીલે છે. વાત તો સ્વાભાવિક વાત છે કે જો ગુજરાતી માધ્યમમાં ભણવાથી જે આપણી ગળથૂથીથી મળતી હોય છે, આપણા કુટુંબની, પરિવારની, અન્યતર સર્વત્ર એ ગુજરાતી માધ્યમમાં જ આપણા એ શબ્દ છે કાનમાં અથડાતા હોય છે, એટલે એમનું જે શબ્દ ભંડોળ છે અન્ય ભાષા કરતાં વધારે હોવાનું જ. એટલે એમની જે કલ્પના શક્તિ છે, તર્ક શક્તિ છે, અન્ય ભાષા કરતાં વિશાળ રહેશે, ઊંડી રહેશે. માતૃભાષા ગળથૂથીમાંથી મળે છે. ગળથૂથી એટલે શું? બાળક જ્યારે ધરતી પર આવે છે, જ્યારે પોતે રડે છે, ત્યારથી જ એમના કાનમાંથી અવાજ સંભળાવા લાગે છે, ત્યારથી જ એને કહેવાય છે ગળથૂથી. તો એ ગળથૂથીમાંથી જ આપણને આ ભાષા મળે છે. આપણા કુટુંબમાં માતા પિતા, ઘર, કુટુંબ, સમાજ, ગામ એ દેણગી છે. દેણગી એટલે એક બક્ષિસ છે. અત્ર તત્ર સર્વત્ર આપણે ત્યાં એ ગુજરાતી માતૃભાષાના શબ્દ છે આપણા કાને અથડાવવાના છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. સભ્યતા અને સંસ્કૃતિ એટલે જન્મથી જ આપણી આ ભાષા મળેલી છે. એમાં આપણે શિક્ષણ મેળવીએ છીએ, સભ્યતાના અનેરો જે સ્વાદ માણીએ છીએ, અને એ આપણી સંસ્કૃતિ પણ છે. એ સંસ્કૃતિ, સભ્યતા પણ એના દ્વારા જ આપણે જાણીએ છીએ, સમજીએ છીએ અને આપણામાં આત્મસાત કરીએ છીએ. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દે શબ્દ સંગ્રહેલું છે. સંગ્રહેલું એટલે કે સાચવેલું છે. રૂઢિઓ, આપણી પરંપરાઓ છે, બધું જ આપણને આ ભાષામાંથી, ખાસ કરીને માતૃભાષામાંથી જ મળે છે. હવે આપણા જે વિશ્વકવિ છે એનું નામ છે રવિન્દ્રનાથ ટાગોર. વિશ્વકવિ તરીકે જાણીતા છે. એમણે માતૃભાષાનો મહિમા કરતાં કહેલું છે કે માતૃભાષા એ તો માતાનું ધાવણ છે. માતૃભાષા માતાનું ધાવણ એટલે જે એમ એક જન્મ પામેલા બાળક માટે એક માતાનું દૂધ કેટલું ગુણકારી અને જરૂરી હોય એ તો તમે સમજો છો કે જન્મેલું બાળક સીધું અનાજ નથી ખાઈ શકતું, એ માતાના દૂધ ઉપર જ એમનું પોષણ થતું હોય છે. તો અહીંયા માતૃભાષાને વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોરે એમણે માતાનું ધાવણ કહ્યું છે. માતૃભાષાને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. એ રીતે માતૃભાષા જ આપણા માણસને સશક્ત અને મજબૂત બનાવે છે. માતેમાં બીજા બધા વગડાના વા. માં જે આપણું પોષણ કરે છે એ તો અન્ય કરી જ નથી શકવાના, બીજા બધા વગડાના વા. આપણને જન્મ આપનારી બાની ભાષા ને માતૃભાષા ને આ અનાજને પકવી અને પોષણ આપનારને વૃક્ષોને વનરાજીને ખીલવનારી આ ધરતી, ધરતીને પણ આપણે ધરતી માતા કહીએ છીએ. તો એમના જેટલી જ મહત્ત્વપૂર્ણ છે આપણી માતૃભાષા, માની ભાષા, બાની ભાષા. એટલે કે આ ધરતી માતા, પછી જન્મ આપનારી માતા અને માટી. તો આ ત્રણે ત્રણ છે એનું સ્થાન છે બીજું કોઈ જ ના લઈ શકે. આ વાત તો તું અરવ તું પણ સમજે છે. ગાંધી બાપુએ કહેલું છે કે આપણો કારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે ખરેખર એ કમનસીબની બાબત છે. ગાંધીજી ભાષાએ ખરેખર તો એક કટાક્ષ કર્યો છે અને કડવું સત્ય બોલ્યા છે કે આપણે માટે એક કમનસીબની વસ્તુ છે કે આપણો સમગ્ર કારભાર છે ને અંગ્રેજી ભાષાથી ચાલે છે. ખરેખર આ કડવી સચ્ચાઈ છે. જો આજે આપણા લોકો કેટલા અંધ છે કે અંગ્રેજી ભાષામાં જ શિક્ષણ મેળવવાનો આગ્રહ રાખે છે, આ ખોટો ખ્યાલ છે. ખરેખર આ ખોટા ખ્યાલની અંદર તેઓ રાંચી રહ્યા છે. માતૃભાષાનો મહિમા સમજવા તેઓ ખરેખર તૈયાર જ નથી. પણ હવે ધીમે ધીમે સૌને સમજાય છે કે ભાષાનો
ભાષા તો લોહીના લયમાં પ્રગટે છે. લોહીના લયમાં પ્રગટવી એટલે ભાષા છે, માતૃભાષા છે, આપણા ગળથૂથીમાંથી લોહીમાં ભળેલી હોય છે. જેમ મોરના ઈંડા ચિતરવા ન પડે એ રીતના આપણી માતૃભાષા છે જે આપણા જન્મથી મળેલી છે, તો એમાં જો આપણે પ્રશિક્ષણ મેળવીશું તો એમનો જે શબ્દ ભંડોળ છે એ વિશાળ રહેશે. એટલા માટે જ આજે તો ગુજરાતી ભાષાના જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોષ છે, બરાબર 25 ભાગમાં ફેલાયેલો છે. વિચાર કરો, માતૃભાષાનો જે વિશ્વકોષ છે 25 ભાગની અંદર વહેંચાયેલો છે. હવે દુનિયાભરનું જ્ઞાન છે એ વિશ્વકોષની અંદર સાંભળી રહ્યું છે. ગુજરાતી આવડે ને તો બધા જ વિષયોનું જ્ઞાન છે વિશ્વકોષની અંદર હાજર છે. હવે ખરેખર તો અનન્યાએ પોતાના ભાઈ અરવ સાથે માતૃભાષાની ખાસિયત, લાક્ષણિકતાઓ અને એનું મહત્ત્વ છે આપણે ખૂબ જ ટૂંકમાં અને મહત્ત્વપૂર્ણ વિશ્વકવિથી લઈ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીથી લઈ એમના દ્રષ્ટિએ જે મહત્ત્વ છે આપણે અહીંયા દર્શાવ્યું છે. આગળ અહીં અનન્યા છે, અરવને થોડી ગમ્મતવાળી વાતો કરે છે આપણી જ ભાષામાં. જો તને યાદ છે અરવ, આપણી ગુજરાતી ભાષામાં કેવી કેવી રમતો રમતા હતા. કેટલાક વાક્યને કેટલાક શબ્દ આપણે ડાબેથી બોલીએ કે જમણેથી ડાબે વાંચીએ તો એનો અર્થ આપણે એક જ મળવાનો. એના માટે આપણે બબ્બે એવા દ્રષ્ટાંત લઈએ. જેમ કે હું તમને દ્રષ્ટાંત આપું અહીંયા તમને પણ, કે અહીંયા એવું એક અહીંયા વાક્ય તમને લખી આપું, એમાં તમને ગમ્મત થશે. જેમ કે લીમડી ગામે ગાડી મળી, આ વાક્ય લખું છું અહીંયા કે લીમડી ગામે ગાડી અને મળી. હવે આ વાક્ય તમે વાંચો કે લીમડી ગામે ગાડી મળી, ઊંધેથી વાંચો લીમડી ગામે ગાડી મળી, તો આ રીતના તમે જમણેથી ડાબે વાંચો કે જમણેથી ડાબે વાંચો કે ડાબેથી જમણે વાંચો, કોઈ પણ પ્રકારનું તમે વાંચન કરશો ને તો તમને એક જ સરખો અર્થ અહીંયા તમને મળશે. એવી રીતના તમે બીજું વાક્ય પણ બતાવું, જારે બાવા બારે જા. હવે જારે બાવા બારે જા એ સીધું વાંચ્યું, હવે ઊંધેથી વાંચો તો પણ એ જ અર્થ થશે કે જારે જારે બાવા બારે જા. એવી રીતના નવજીવન, તો નવજીવન ઊંધેથી વાંચો તો પણ નવજીવન થશે, ચતુવાસો પણ નવજીવન થશે. એમ જ છે અહીંયા મળિયાળમ, તો મળિયાળમને પણ તમે સીધું વાંચો પણ મળિયાળમ, આડે ઊંધું વાંચો તો પણ મળિયાળમ. તો કેવી સરસની ગમ્મત જેવી ભાષા છે, ડાબેથી જમણી વાંચો જમણેથી ડાબી વાંચો, બંનેનો સરખો જ અર્થ અહીં મળવાનો. હવે એ છે આપણી માતૃભાષા, એ જ શબ્દ રમતો, શબ્દોને કે સમૂહને જોડી તોડીને કરતા તે મજા આવતી. કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી એક પણ ન મળે. કેવા સરસ મજાના ટૂચકા હોય, જોડકણા હોય, સરસ મજાના એવા બાળ કાવ્યો હોય, એ જે વાંચવાની મજા છે આપણે માતૃભાષામાં છે એ બીજે ક્યાં મળવાની છે. આપણને વિચારો માતૃભાષામાં જ આવે. અમુક સત્યો છે જે સનાતન સત્યો છે એ તમે નોટ કરજો અહીંયા, કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે, પછી આપણને સમણું પણ માતૃભાષામાં જ આવે. સમણું એટલે શું? સ્વપ્ન. શું તમે સ્વપ્ન અંગ્રેજી ભાષામાં આવશે? તો શું તમને સ્વપ્ન છે એ કોઈ જર્મની કે કોઈ ડચ કે પછી કોઈ સંસ્કૃત ભાષામાં આવવાનું છે? નહીં, સમણું છે એટલે કે સ્વપ્ન છે એ ગુજરાતી ભાષામાં જ આવવાનું. માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે, એટલે કે આપણે અંદર જે કંઈ વિચાર કરીએ કે તરત જ આપણાથી એ શબ્દ પણ બોલાઈ જાય. શબ્દ છે પાછા આપણી સંસ્કૃતિ, સભ્યતા, રીત, એ બધું જ આપણી બહાર આપણી એક ઓળખ પણ આપી જાય છે. હાથ કરતાં પણ વધુ હાથ વગે છે માતૃભાષા. હાથ કરતાં પણ વધારે તમે સારી રીતના શું તમે બીજા લોકોને પ્રત્યાયન આપી શકો છો તો એ ભાષા જ છે. એટલે તો હાથ કરતાં પણ હાથ વગી છે આપણી માતૃભાષા. હવે આપણે પ્રેમ કરીએ, થોડો કજો કરીએ, રિસાઈએ, રડીએ, કીટા કરીએ, વહાલ કરીએ, બધું જ ભાષામાં વટબંધ કરીએ. વટબંધ એટલે એકદમ આપણે જોશથી આપણે કરી શકીએ અને જુસ્સાથી કરી શકીએ, એમ ઈટ્ટા કીટા કે સૈયા કે કાંઈ પણ રિસાવવું છે કે મનાવવું છે કંઈ પણ. આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે. સગાવાલા માટે પણ કેટલા, એના માટે કેટલા બધા શબ્દો છે. અંગ્રેજીમાં તો બસ માસા, માસી, કાકા, કાકી કાંઈ પણ હોય તો આંટી હોય, આંટીને
અંકલ, પણ અહીંયા ગુજરાતીમાં તો આપણે જોઈએ માસા માસી મામા મામી ફોઈ ફૂવા બહેન બનેવી નણંદ નણદોઈ સાસુ સસરા સાડાવેલી સાડી પછી ભાભી જેઠાણી જેઠ દિયર દિયાણી દિયરાણી વગેરે. તો કેટલા બધા આપણે જે કુટુંબના જે સગાવાલાના અહીંયા શબ્દો છે, જ્યારે અંગ્રેજી ભાષામાં તો તમને એ સીમિતમાં તમને શબ્દો ભંડોળ મળવાનું છે. વળી આપણે બીજી ભાષાના શબ્દો પણ આપણા ગણીને અપનાવેલા છે, એટલે કે કેટલાક લોકો કેટલાક શબ્દ છે ગુજરાતી ભાષાની અંદર જ એમનામ જ ઉતરી આવ્યા છે અને આપણે એમને સ્વીકારી લીધેલા છે. જેમ કે ટેબલ, ખરેખર ટેબલ છે એને અંગ્રેજીમાં કહેવાય છે મેજ, પણ મેજ નથી ટેબલ, પણ ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુરશી, મેજ, ખુશી, અરજી, હકીકત, જામ વગેરે અંગ્રેજી શબ્દને પણ ગુજરાતી ભાષાના જેમના તેમાં અહીં સ્વીકારેલા છે. ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દોની મજા છે અને તું મને આ શબ્દોના અર્થ લખીને મોકલજે. હવે કેટલાક શબ્દો અનન્યા કહે છે જેની અંદર છે અહીંયા કાગા નિંદર, દાધારંગી, શિરામણ, ગોફણ, નળદોય, ઝાલટાણું, ગામતરું, સપ્તપદી, ઘડામણ, સુકમણી, પાણિયાણું, પાધરું, દહીંથરું ને કંકાવટી. વિદ્યાર્થી મિત્રો, આ બધા શબ્દ જે કંઈ બોલી છું ને એ બધા શબ્દના અર્થ મેં અહીંયા બોર્ડમાં તમને લખાવ્યા છે. આ બોર્ડનો તમે ઝૂમ કરીને જોશો તો આ બધા તમને શબ્દના અર્થ તમને મળી જશે, જે ખરેખર આપણી તળપદી ગુજરાતી ભાષાના તળપદા શબ્દ છે, જે બોલીના શબ્દો છે. હવે જેમાં ખાલી આપણે આ પશુઓ જ્યારે બોલે છે ને, અવાજ કરે છે ને, એના માટેના અલગ અલગ શબ્દો આપેલા છે. જેમ કે તમને કહું તો ભેંસ રેંકે છે, ગાય ભાંભરે છે, બરદ બાંગડે છે, શિયાળ રડે છે, કૂતરું ભસે છે, બકરી બેબે કરે છે, ઊંટ ગાંગરે છે, ગધેડું ભૂકે છે, ઘોડો હણહણે છે, વાઘ ત્રાડે છે, સિંહ ગરજે છે, હાથી રણકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી અહીંયા જે પશુઓ છે એ પોતે કાંઈ અવાજ કરે છે, બરાડે છે, તો બરાડવા માટે પણ અહીંયા ભિન્ન ભિન્ન અહીંયા એના શબ્દો અહીંયા ગુજરાતી ભાષાની અંદર તમને મળી રહેશે, જે અન્ય ભાષામાં સીમિત રહેશે. બહુ થયું નહીં ને, આજે તારી સાથે પત્રમાં મેં ઘણું ઘણું બોલી છું. અરે, મને તો ફોનને SMS કરતાં પણ પત્ર લખવાનું બહુ ગમે. ગમે જ ને, કેમ નહીં હાસતો? ફોન તો હવામાં વહી જાય, SMSમાં તો ભાષાની લાગણી જ ભાવ વગરની ટૂંકીને બનાવટી હોય. મને તો કાગળો લખવા અને વાંચવા એને વારંવાર ગમે અને પછી એને સાચવી રાખવા પણ બહુ જ ગમે. હા, તો અહીં અનન્યા છે એ પોતાના ભાઈને કહે છે કે છેલ્લી વાત, આ રજામાં જો તું અરવ અહીં આવે ને તો આપણે બરોડાનું જે મ્યુઝિયમ છે ને એની મુલાકાતે જશું. ચંપારણ જવાનું છે પ્રવાસમાં, ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં પણ જશું. લોકજીવનના બધા જ રંગો જોઈશું, સાંભળીશું, મજા કરીશું, થોડીક વાર્તાઓ પણ વાંચીશું, સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું. રાત્રે આપણે બંને બહેનભાઈ છે તારાઓ આકાશની અંદર ઓળખીશું, ગણીશું. સિંહબગડામાં ઝાડવા પંખીઓને પણ ઓળખવા છે. તો અરવ, તું અહીં ક્યારે આવે છે? પછી આપણે બહેનભાઈ મળીએ અને ખૂબ સારી સરસ મજાની ચર્ચાઓ કરીશું. અહીં મમ્મી પપ્પા સાજા સારા છે અને ત્યાં પૂજ્ય કાકા કાકી મજામાં હશે. તારી જે નાની બહેન છે અનન્યા છે એનો વહાલ અને સાથે પ્રણામ. આમ કહીએ અને પોતાની જે નાની બહેન અનન્યા છે અરવને અહીં પત્ર પૂરો કરે છે. આ રીતે પોતાની જે નાની બહેન છે અનન્યા છે અરવને પત્રના માધ્યમની અંદર પોતાની માતૃભાષાની અંદર વૃક્ષો, ફળ, ફૂલ, પછી પશુ પંખીના અવાજો અને માતૃભાષાનો જાણે કે જાદુ જ અહીંયા પાથર્યો હોય એમ સરસ મજાની માતૃભાષાનો મહિમાની સાથે અહીં અહીંયા સરસ એવી વાર્તાઓ અહીં કરેલી છે. ખરેખર વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ભણવાની ખૂબ જ મજા તમને પડી ને, તો ફરી આપણે આ પાઠ છે તમે આખો ઘરે વાંચજો અને આગળના લેક્ચરમાં આપણે મળીશું.